वडोदरा शहर प्रमुख नो फेक फेसबुक अकाउंट बनावी नाणानी मांगणी करता होवानु प्रकाशमां आवता भारे खड़भड़ाट मच्यो छे। शहर प्रमुखे आंगे साइबर क्राइम पोलिस मथके फरियाद आपवानी तजवीज हाथ धरी छे। शहर में हाल नामी अने राजकीय नेताओं तेमज महानुभावोना फेसबुक ना फेक अकाउंट बनावी तेमना फेसबुक मित्रों ने मैसेंजर मार्फते नाणानी मांगणी करवामां आवती होवाना अनेक किस्साओ प्रकाशमां आव्या छे। गुरुवारे सांजे भाजप शहरना प्रमुख डॉक्टर विजय शाह ने माहिती मळी हती કે તેમના નામે ફેસબુક પર એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં તે એકાઉન્ટ મારફતે ફેસબુક પર ડોક્ટર વિજય શાહના મિત્રોને મેસેન્જર મારફતે નાણાં માંગવામાં આવી રહ્યા છે, જેના આધારે તેઓએ ફેસબુક કંપનીમાં સંદર્ભે ફરિયાદ આપી છે। તદુપરાંત તેમને તેમના ફેસબુકના મિત્રોને સજાગ રહેવા જણાવ્યું છે। મારા સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબુકમાં જે મારું હાલમાં એકાઉન્ટ ચાલે છે એ એકાઉન્ટને કાં તો હેક કરીને અથવા તો ટેકનોલોજીના કોઈ માધ્યમથી એક નવું જેના જેવું રેપ્લિકા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને એ ફેક એકાઉન્ટના માધ્યમથી મારા જે મિત્રો હોય એ મિત્રોને ફરીવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, એમને ફ્રેન્ડ તરીકે એક્સેપ્ટ કરી, એમની સાથે મેસેન્જરથી ચેટ કરી અને એમની પાસેથી પૈસાની અને અન્ય પ્રકારની માગણીઓ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવ્યું છે। ગઈકાલે સાંજ પછી આ પ્રવૃત્તિ શરૂ થઈ છે। રાત્રે વડોદરા શહેરના ઘણા બધા અમારા મિત્રોએ અને જાણ પણ અમને કરી અને રાત્રે જ એના માટેની જે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની છે તે શરૂ કરી છે। જે બનાવેલો નવો એકાઉન્ટ છે તે એકાઉન્ટ બંધ પણ કરાવ્યો છે અને આવનારા સમયમાં આ કોણે કર્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે। આપના માધ્યમથી વડોદરા શહેરના સૌ નગરજનો ખાસ કરીને ફેસબુક સાથેથી માધ્યમથી મારી સાથે જે જોડાયેલા છે એમને વિનંતી કરું છું કે આ પ્રકારની કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે મારા ફેસબુક એકાઉન્ટ પરથી આવે તો એને એક્સેપ્ટ ન કરશો। હું કોઈને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો નથી અને મોટે ભાગે આ મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારના લોકો કામ કરતા હોય છે, એ લોકો મેસેન્જરથી પૈસાની માગણી પણ કરતા હોય છે। માટે આપ સૌને એવી વિનંતી છે કે મારા એકાઉન્ટમાંથી કોઈ પૈસાની આપણે માગણી કરે તો એ માગણી પણ આપણે એક્સેપ્ટ ન કરવી અથવા તો એમની વાતોમાં આવી અને એમનો જે એકાઉન્ટ નંબર હોય એમાં પૈસા ન મૂકવા, કારણ કે પૈસાની આવી કોઈ જરૂરિયાત હોય તો કોઈ વ્યક્તિ ફેસબુકના માધ્યમથી ના માગે અને આપણો પરિચિત વ્યક્તિ હોય તે જ આપણી પાસે જ્યારે પણ પૈસા માગે આપણને ફોન કરીને જ માગે। માટે આ પ્રકારની એ ક્રાઇમની સાયબર ક્રાઇમની પદ્ધતિ છે અને સૌને એવી વિનંતી છે કે માત્ર મારા ફેસબુક એકાઉન્ટ નહીં પરંતુ અન્ય કોઈ પણ તમારા જાણીતા પરિચિતના ફેસબુક એકાઉન્ટમાંથી આવી કોઈ પણ માગણી આવતી હોય તો ત્યારે એ માગણીને સ્વીકારશો નહીં અને તાત્કાલિક જેનો એકાઉન્ટ હોય તેને જાણ કરવી અથવા તો પોલીસ વિભાગને જાણ કરવી। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ગઈકાલે સાંજે એકાઉન્ટ બંધ કરાવ્યું છે, ફેસબુક ખાતે ફરિયાદ કરેલી છે અને ત્યાંથી રિપ્લાય આવ્યા પછી અહીંયા લોકલ જે કાનૂની કાર્યવાહી છે તે કરવામાં આવશે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।